પાવરલિફ્ટિંગ વર્લ્ડ કપમાં અમે લોકો ઇન્ડિયા ટીમમાં સિલેક્શન થયું અને અમે લોકો ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી મોસ્કો ખાતે જે વર્લ્ડ ચેમ્પિયન વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો જે વર્લ્ડ કપ હતો તેમાં ગયેલા. એ વર્લ્ડ કપમાં ફર્સ્ટ ડે મને એક ગોલ્ડ મેડલ મળ્યું, એના દિવસે એના બીજા દિવસે બે ગોલ્ડ મેડલ મળ્યા, ટોટલ 3 ગોલ્ડ મેડલ મળ્યા છે. અને ઉપરાંત પણ 2017માં જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશીપ હતી એમાં પણ મેં 2 ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે જીતેલા છે. વિપરીત પરિસ્થિતિની વાત કરીએ તો મને વર્ષોથી એસીએલ, મારું એસીએલ લિગામાઇન્ડ છે, મેનિસ્કસ જે આપણી ગોઠવણની ગાદી છે એમાં તકલીફ છે. એ ઉપરાંત લાસ્ટ ટાઈમ અમે જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગયા ત્યારે મારું શોલ્ડર સ્કાર્પુલાનું પ્રોબ્લેમ થયો હતો, ત્યાં પણ ડેમેજ છે. L5S1 જે કહેવાય કોમરની ગાદી છે એમાં પણ પ્રોબ્લેમ છે. લાસ્ટ મંથ મને ડેન્ગ્યુ થઈ ગયું હતું જેમાં મારા પેટલેટ કાઉન્ટ 9000 હતા. ડૉક્ટરે મને કડક સૂચના આપી હતી કે તમે કોઈ વેઇટ લિફ્ટ ન કરતા અને મિનિમમ 3 મહિના સુધીનો રેસ્ટ કરતા કરજો. પણ જ્યારે દેશ માટે લડવાનું હોય અને દેશ માટે પરફોર્મ કરવાનું હોય ત્યારે મેં બધુંને બધી વસ્તુને સાઈડમાં મૂકી અને પસંદ કર્યું કે હું આમાં વધુને વધુ મારું પરફોર્મન્સ આપી અને ઇન્ડિયા માટે લડીશ. હું તો જોઈ તો હું નાનપણથી 1990 હું સ્પોર્ટ્સમાં એક્ટિવ છું. પછી 99 સુધી થયું, 99માં મને ઇન્જરી આવી, ત્યારબાદ મેં સ્પોર્ટ્સને છોડી દીધેલું. ત્યારબાદ બિઝનેસ અને ફેમિલીની જવાબદારી આવતા મેં મૂકી દીધું. પણ છેલ્લા 4 વર્ષથી મારી ડોટરના લીધે એને મોટિવેટ કરવા અને એને ટ્રેન કરવા માટે 2016થી અમે લોકોએ પાછું સ્ટાર્ટ કર્યું પાવર લિફ્ટિંગ, વેઇટ લિફ્ટિંગ, અને ત્યારથી અમે આમાં છીએ. આપણું અમે સ્ટેટમાં સ્ટેટની ચેમ્પિયનશીપ જેટલી થઈ તો સ્ટેટ ચેમ્પિયનશીપમાં હું ને મારી ડોટર હંમેશા સાથે રમ્યા છીએ. અને એ એક રેકોર્ડ હતો કે અમે જ્યારે સ્ટેટમાં ઉતર્યા નેશનલમાં પણ અમે 4-4 વાર ચેમ્પિયન થયા. એ ઉપરાંત અમે વર્લ્ડના જે વર્લ્ડ ચેમ્પિયનશીપ હતી એમાં પણ અમે બાપ દીકરી સાથે રમ્યા. એ પણ એક રેકોર્ડ છે કે કોઈ પણ જે મા બાપ છે કે એના એ પૂર્વ પહેલા ચેમ્પિયન્સ હોય પણ એના બાળકો એના પછી ચેમ્પિયન થાય. પણ અમારા કેસમાં અલગ હતું કે અમે લોકો બાપ દીકરી હંમેશા સ્ટેજ એક સાથે શેર કરી. આ ટાઈમે પણ હું મારા સનને મોટિવેટ કરવા અને એની સાથે અમે ગયા. એ પણ એક રેકોર્ડ છે ઇન્ડિયામાં કે અમે લોકો પિતા પુત્ર બને ઇન્ડિયા ટીમમાં સ્થાન મેળવ્યું અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી અને એક જ સ્ટેજ ઉપર પિતા પુત્ર સાથે રમ્યા. શ્રી સત્યસાઈ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું 11th આર્ટ્સમાં. વર્લ્ડ કપમાં મને 3 ગોલ્ડ મેડલ મળ્યા છે મારી ટીન એજ કેટેગરીમાં. લાસ્ટ યરનો જે વર્લ્ડ રેકોર્ડ હતો 222 કિલોનો એ મેં તોડી અને આ વર્ષે 317.5 કિલોનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હવે 1 જાન્યુઆરીથી અમે પાછી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરશું અને હવે એપ્રિલમાં જે એશિયન ગેમ્સ યોજાવાની છે એની તૈયારી સ્ટાર્ટ કરશું. લાસ્ટ યર ફિટનેસ માટે મેં જીમ જોઈન કર્યું, કર્ણ સ્ટ્રેન્થ એકેડેમી. મને થોડા ઇશ્યુઝ હતા થાઇરોઇડ અને PCOD, એના લીધે મારું શરીર ખૂબ ફૂલાઈ ગયું હતું. વેઇટ ગેઇન મેં ઘણો વધારે કરી લીધો હતો, એ રિડ્યુસ કરવા માટે મેં જીમ જોઈન કર્યું. અમને ફિટનેસ સાથે સાથે સરે પાવર લિફ્ટિંગની ટ્રેનિંગ પણ આપી અને જ્યારે સિલેક્શન થયું રશિયા વર્લ્ડ કપ માટેનું ત્યારે મારું પણ સિલેક્શન થયું અને એ રીતે હું આ ફિલ્ડમાં. મારો પરિવાર મને પહેલેથી સપોર્ટ આપે છે, આ કાર્ય માટે પણ એમણે સપોર્ટ આપ્યો છે. હું દરેક પરિવારને વિનંતી કરીશ, તમારી દીકરીઓ, બહેનો અથવા તો પત્ની, માં, જે પણ તમારા રિલેશનમાં જે સ્ત્રી હોય એ બધાને તમે સપોર્ટ કરો. એમના પેશનને એમના ગોલ સુધી પહોંચવા અચીવ કરવા માટે તમે એને ખાસ સપોર્ટ કરો. એનાથી તમારું નામ પણ રોશન થશે, તમારી ફેમિલીનું પણ અને સર્વેનું ભવિષ્ય ઉજ્જવળ થશે. નેક્સ્ટ એશિયા કપ છે એમના માટેની પ્રિપરેશન કરશું અમે અને એ પણ અમે જીતી આવીશું. સરકાર તરફથી મારી તો સરકારને એ જ વિનંતી છે કે જેમ બીજા સ્ટેજ છે જેમ ઓફર કરે છે, જોબ ઓફર કરે છે, ગુજરાતમાં પણ ઘણા બધા પાવર લિફ્ટર્સ છે જે ટેલેન્ટેડ છે પણ બધા મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના લોકો છે.
બાળકો છે જે એફોર્ડ નથી કરી શકતા, જો સરકાર એના માટે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે કે જ્યાં એને સારું કોચિંગ મળી શકે, એને સપ્લિમેન્ટેશન મળી શકે, તો અન્ય જેમ સ્ટેટમાંથી સારા ખેલાડીઓ તૈયાર થાય છે એમ ગુજરાતમાંથી પણ સારા ખેલાડીઓ તૈયાર થઈ શકે. જેમ કે આપણા ગુજરાતમાં અત્યારે ખેલમાં કુંભને બધું ચાલતું હોય છે, ગુજરાત ગવર્મેન્ટ ઘણો બધો ખર્ચો કરતે, પણ જો પાવરલિફ્ટિંગને પણ એમ આવરી લે અને પાવરલિફ્ટિંગને પણ આગળ પ્રોત્સાહન મળે, તો પાવરલિફ્ટિંગમાં ઘણું બધું ગુજરાત ગવર્મેન્ટમાંથી, ગુજરાતમાંથી ઘણા બધા પ્લેયર્સ આગળ વધી શકે અને ઇન્ટરનેશનલ અને એશિયા સુધીમાં કોમનવેલ્થ ગેમ્સમાંથી મેડલ લઈ શકે એવી કેપેસિટી ધરાવે છે બાળકો.